जय श्री कृष्ण बाबू। जय श्री कृष्ण। जय श्री कृष्ण। आकाश केम तू हजु सुधी ऑफिस नहीं गयो? तारी तबियत तो सारी है ने? अरे ना पप्पा, मने कई प्रॉब्लम नहीं, मारी तबियत तो एकदम फिट छे। हमणा हूँ निकलू छु ऑफिस माटे, आजे थोड़ू लेट थई गयो ए माटे। अन निशा मारी चालाव ने। क्या बेटा, कामकाज तो बराबर चाले ने? एकदम बराबर चाले छे पप्पा। पप्पा मारे तमने एक बात करवी हती। हमणा छे ने ऑफिस में बहुज काम रहे छे, आ काम ने पहुंची वड़ातो नथी, एटला माटे छे ने मैं एक सेक्रेटरी राखी छे। आहा, तो वांधो नहीं ने बेटा, तने ठीक लागे ने एम तू करी शके छे। पण बेटा आकाश, आपणी ऑफिस में क्या एटलू बधुं काम रहे छे के तारे सेक्रेटरी राखवानी जरूर पड़ी? हा पप्पा, तमारी वात एकदम साची छे કે આપણી ઓફિસમાં એટલું બધું કામ નથી રહેતું, પણ ગઈકાલે એક બેન આપણી ઓફિસે આવ્યા હતા, મને કહે કે મારે કામની બહુ જરૂર છે, મને ઘરઘરવા લાગ્યા, એટલે મને એમની ઉપર દયા આવી ગઈ અને આપણી ઓફિસ ઉપર એમને નોકરી રાખી લીધા। એ વાત તો બરોબર છે બેટા, પણ તેનો પગાર કેટલો નક્કી કર્યો? પપ્પા 20,000 રૂપિયા। 20,000 રૂપિયા? બેટા આપણી ફેક્ટરી નાની છે અને તને તો ખબર છે કે આટલો મોટો પગાર આપવો પરવડે એમ નથી। હા પપ્પા, મને ખબર છે કે આટલા પગારમાં આપણને સેક્રેટરી પોસાય એમ નથી, પણ હું જે પણ કંઈ કરી રહ્યો છું ને એ મદદ કરવાની ભાવનાથી કરી રહ્યો છું। બાકી પપ્પા, મને પણ ખબર છે કે અત્યારે સેક્રેટરીનો પગાર 12-15 હજાર જ હોય છે। કાંઈ વાંધો નહીં ગિરીશ, આમ પણ આમ જોવા જઈએ તો આપણો દીકરો સારું કામ જ કરી રહ્યો છે ને, હે બાને ઓલી ગરીબ દીકરીને મદદ થઈ જશે અને ભગવાન આપણા નસીબનું આપણને આપી જ રહે। સારું પપ્પા, હવે હું મારી રૂમમાં જાઉં, કારણ કે મારી રૂમમાં છે ને ડોક્યુમેન્ટ આમ તેમ બધે પડ્યા છે, બધા ભેગા કરી અને ઓફિસ ભેગો થાવ। નિશા, હા લઈ લે તું બધા। જય શ્રી કૃષ્ણ। ઓફિસમાં કોને રાખી છે હવે કેશો? મને એક છોકરી છે, હવે શું કામ છે તારે? કામ તો મારે કઈ નથી, અને હા, એ છોકરીને હું ઓળખું કે ના ઓળખું, પણ હું તમને બહુ સારી રીતના ઓળખું છું। તમારે સેક્રેટરી રાખવાની શું જરૂર હતી? કે છોકરી મારા કરતા પણ સારી દેખાય છે એટલે રાખી? નિશા, બોલવાનું ભાન રાખ। હા તું શું બોલી રહી છે એનું તને ભાન છે? ભાન તો તમે ભૂલ્યા છો, આ કારખાનામાં એક વધારે મજૂર રાખવો પણ નથી પોસાય, અને તમે સેક્રેટરી રાખી, એ પણ આટલા ઊંચા પગારવાળી। બધું સારી રીતે જાણું છું। એટલે તું મારા પર શક કરી રહી છે? હા, શક કરી રહી છું, કેમ કે તમે કામ જ એવું કર્યું છે કે શક ન કરવો હોય ને તો પણ કરવો પડે છે। તારી સાથે લપ કરવાનો છે ને, મારી પાસે કોઈ ટાઈમ નથી, ઓલરેડી લેટ થઈ ગયો છું। હા જાઓ જાઓ જલ્દી, તમારી હગલી પેલી સેક્રેટરી તમારી વાટ જોતી હશે। બસ નિશા, બહુ થયું હવે, હવે છે ને આગળ એક શબ્દ ના બોલતી, નહીતર અત્યારે ના થવાનું થઈ જશે। જ્યારે હોય ત્યારે જે ફાવે તે બોલે છે। ભલે જે થવાનું થઈ જતું, પેલી બે પૈસાની સેક્રેટરી હાટું થઈને આકાશે મારા પર હાથ ઉપાડ્યો, હવે હું પણ જોઉં છું કે એ સેક્રેટરી
કેટલા ટાઈમ સુધી ઓફિસમાં ટકે છે. આ છે તમારી સેક્રેટરી એમ ને? સ્માર્ટ છે, દેખાવડી પણ છે અને મસ્ત ટૂંકા કપડાં પણ પહેર્યા છે. તારો બકવાસ બંધ કર. અને શું કામ આવે છે તું અહીંયા? બસ એમ જ આવી છું. કેમ ના આવી શકું? અહીંયાથી નીકળી તો મને થયું લાવ મળતી જાવ, પણ અહીંયા આવીને તો કઈ બીજું જ જોવા મળ્યું. નિશા, તું સમજે છે ને, એવું કઈ નથી. અમે લોકો તો ખાલી સાથે બેસીને નાસ્તો કરતા હતા. હા, જોયું મેં તો. તમે બંને નાસ્તો કરતા હતા ને એ. પણ પછી બીજું શું કરતા હશો એ મને ખબર નથી. નિશા, હવે તું તારી હદ વટાવી રહી છે. હું હદ વટાવી રહી છું એમ? હદ તો તમે વટાવી રહ્યા છો. હું તમારી પત્ની છું અને તમે બીજી છોકરી સાથે રંગરેલિયા મનાવી રહ્યા છો. નિશા, હવે છે ને એક પણ શબ્દ આગળ ના બોલતી, ચાલી જાય અહીંયાથી, નહીતર છે ને મારો હાથ ઉપડી જશે. તારે જે પણ કઈ વાત કરવી હોય ને હું ઘરે આવું ને પછી કરજે. I'm sorry sir. જો મારા કારણે તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થતી હોય તો હું આ જોબ છોડી દઉં છું. ના ને, તારે આ નોકરી છોડીને જવાની કોઈ જરૂર નથી. તું ચિંતા ના કર, હું નિશાને સમજાવી દઈશ. તું તારી કેબિનમાં જઈને તારું કામ કર. અરે બેટા, તું કેમ આમ ઓફિસેથી એકલો આવ્યો? તારા પપ્પા તો ઓફિસે જ આવ્યા હતા ને, તો તમે બંને સાથે કેમ ના આવ્યા? ના મમ્મી, મારા પપ્પા મને નથી મળ્યા. અને આમ પણ આજે તો હું ઓફિસેથી વહેલો નીકળી ગયો હતો ને, મારા પપ્પા કેમ આજે ઓફિસે આવ્યા? બેટા, આજે નિશા ઓફિસે આવી હતી? હા મમ્મી, નિશા આજે ઓફિસમાં પણ આવી હતી અને ખૂબ તમાશો પણ કર્યો છે એણે. તમાશો મેં નહીં, તમાશો તમે કરી રહ્યા છો. મમ્મી, તમને ખબર છે આજે હું આકાશની ઓફિસ પર ગઈ ને તો આકાશ અને પેલી સેક્રેટરી જોડે બેસીને નાસ્તો કરી રહ્યા હતા. હા તો એમાં નવાઈની વાત શું છે બેટા? એક છોકરો અને એક છોકરી સાથે બેસીને નાસ્તો કરે એ કઈ ગુનો છે? પણ મમ્મી, સાવમ નજીક બેઠીને સૌ પડખામાં ઘરીને બેઠી હતી, કઈક મર્યાદા તો હોવી જોઈએ કે નહીં? બસ હવે બહુ થઈ રહ્યું છે તારું.
તું રજનું ગજ કરી રહી છે. અને તને નેહાથી જ પ્રોબ્લેમ છે ને, તો હું એને કાલે જ ઓફિસેથી છૂટી કરી દઈશ. સારું કર્યું તમે જાતે જ નિર્ણય લઈ લીધો, નહીતર હું કાલ ઓફિસે આવીને ધક્કો મારીને ચુડેલને બહાર કાઢવાની હતી. ખરી કહેવાય હા અનિશા, કોઈ પોતાના પતિ ઉપર આટલી શંકા કરી શકે? અને આ જમાનામાં કોઈ પુરુષ શું સેક્રેટરી રાખતા જ નહીં હોય? છોડ આકાશ હવે આ બધી વસ્તુને, હા વાતને અહીંયા જ બંધ કરી દે. કારણ કે નિશાનો સ્વભાવ પહેલેથી જ વેમીલો અને શંકાળો છે, એ તો આપણને ખબર છે. અને હવે એ સુધરવાનો પણ નથી. હવે સમજવાનું તારે છે કે તારે શું કરવું. સારું મમ્મી, હું મારી રૂમમાં જાઉં છું. શું કામ આવી છે તું અહીંયા? બસ એમ જ, મને થયું લાવ જોઈ આવું ઓફિસે જઈને કે તમે પાછી કોઈ નવી સેક્રેટરી તો નથી રાખી ને. મોડર્ન, સ્માર્ટ અને પાછી ટૂંકા કપડા વાળી. જોઈ લે મારી આખી આખી ફેક્ટરી જોઈ લે. હા, પીએસ વિડીયોની આખી આખી ઓફિસના ખૂણે ખૂણા જોઈ લે. જો તને ક્યાંય છોકરી દેખાઈ જાય ને તો આવીને મને કહેજે. ના આકાશ, એટલું બધું ધ્યાન રાખવાની મારે જરૂર નથી. એમ તો મને તમારા પર થોડોક વિશ્વાસ તો છે. વિશ્વાસની વાત કરે છે? જો તને મારા પર થોડો પણ વિશ્વાસ હત ને તો તું મારા અને નેહા ઉપર આવી ખોટી શંકા ના કરે. શંકા તો કરવી જ પડે, કારણ કે મને લાગતું હતું તમારી અને નેહા વચ્ચે કઈ ખીચડી રંધાતી હોય ને એવું. એટલે મેં ચૂલેથી આંધણ જ ઉતારી લીધું અને તમારી ખીચડી પાકવા જ ના દીધી. હવે તારો આ બકવાસ પત્યો હોય ને તો તું અહીંયાથી જઈ શકે છે. ચાલ નીકળ અહીંયાથી. આ છોકરી, અરે આ તો એ જ છોકરી છે જેણે આકાશે એની સેક્રેટરી બનાવી હતી. પણ એની હાલત આવી કેમ છે? કફોડી દેખાય છે, થોડી બીમાર પણ લાગે છે. અરે તેલ લેવા ગઈ, જવા દે. મારે શું, એને જ્યાં જવું હોય ને ત્યાં જાય. મારા ધણીનો પીછો તો છોડ્યો છે, એ જ મારા માટે સારી વાત છે. આવી ગયા બેટા? હા હો પપ્પા. નિશા પાણી લાવજે. તો
આજે તમારી સેક્રેટરીને જોઈ મેં રસ્તા પર ચાલીને જતી હતી. હાલત ઠીક હોય એવું લાગ્યું નહીં મને. બીમાર હશે. હા, તારી વાત ખરી છે નિશા બહુ. આ નેહાની હાલત કફોડી હતી, પણ તેને જતા જોઈ હતી ને, એ મહિલા આશ્રમમાં જતી હતી. મહિલા આશ્રમ? પણ ત્યાં કેમ? કારણ કે એની પાસે કોઈ એવું ખાસ એજ્યુકેશન નથી, એટલે કોઈને નોકરી નથી આપતું, એટલા માટે. ઓહ, તો એ નેહાના ઘરમાં કોઈ કમાવા વાળું નથી, તો આને જવું પડે છે નોકરી કરવા. હા, એ નેહાને એક ભાઈ હતો, એ અત્યારે મરી ગયો છે, અને એણે આ તારા પતિ આકાશના માટે જીવ આપી દીધો છે. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? હા બેટા, તને ખબર છે, લગભગ થોડાક દિવસો પહેલા આકાશ ઘરે વહેલો આવી ગયો હતો, અને ત્યારે તારા પપ્પા મોડા આવ્યા હતા. મેં આકાશને પૂછ્યું કે તારા પપ્પાને કેમ લેટ થયું, ત્યારે તારા પપ્પા નેહાને મળવા ગયા હતા. એટલે કે હા, બધી હકીકત નેહાએ તારા પપ્પાને જણાવી છે. થોડાક સમય પહેલા, એટલે કે તારા લગ્નના 2 વર્ષ પહેલા, આકાશ બાઇક લઈને જતો હતો અને એની બાઇકનું એક્સિડન્ટ થઈ ગયું. એ એક્સિડન્ટ એટલું બધું ભયાનક હતું કે આકાશની બંને કિડની ફેલ થઈ ગઈ. અમે આકાશને દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે એની કિડની ચેન્જ કરવી પડશે, અને કસંજોગે ન તો તારા પપ્પાની કે ન તો મારી કિડની મેચ થઈ. ત્યારે આપણા ઘરે એક રઘુ નામનો નોકર કામ કરતો હતો, એની કિડની મેચ થઈ ગઈ. અને રઘુએ રાજી ખુશીથી કિડની આપી દીધી. પછી ડોક્ટરે કહ્યું હતું કે કિડની આપ્યા પછી 6 મહિના જેવો આરામ કરવો પડશે. પણ રઘુએ આરામ ન કર્યો અને એક જ મહિનામાં એ બહારના કામ કરવા માંડ્યું, એટલે એની કિડનીમાં ઇન્ફેક્શન લાગી ગયું, અને એ લાંબો સમય કાઢી ન શક્યો અને મૃત્યુ પામ્યું. હા, આ રઘુ બીજો કોઈ નહીં, એ નેહાનો ભાઈ હતો. નિશા, રઘુના ગયા પછી એની બેન નેહા એકલી પડી ગઈ હતી, અને રઘુએ કરેલો ઉપકાર બદલ એની બેનને સંભાળવાની જવાબદારી આપણા ઉપર હતી. એટલે જ મેં નેહાને આપણી ઓફિસમાં નોકરી ઉપર રાખી હતી, પણ તારા કારણે મારે નેહાને રજા આપવી પડી. એટલા માટે બિચારી નેહાએ મહિલા આશ્રમમાં આશરો લેવો પડ્યો. આકાશ, મને આ વાતની ખબર નહોતી. તમારે મને આ બધું પહેલા કેવું જોઈતું હતું ને? બેટા, આકાશ તો તને આ વાત કરી શકે એમ જ નહોતો, પણ અમે લોકો પણ તને આ વાત જણાવી શકે એમ નહોતા. કારણ કે નેહાએ અમને એના ભાઈના સમ આપીને બાંધી દીધા હતા, એટલે અમે મજબૂર હતા. આકાશ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ચાલો આપણે પહેલા મહિલા આશ્રમમાં જઈ અને નેહાને પાછી લઈ આવી, અને આપણા ઘરે આપણી સાથે જ રાખશું. કારણ કે કોઈની ઇજ્જતની ઓઢણી પર કાળો ડાઘ લાગે ને, એવું કામ મારાથી થઈ ગયું છે. ના નિશા, હવે તો નેહાને નથી તો આ ઘરમાં લાવવી, કે નથી તો ઓફિસમાં નોકરી પર રાખવી. કારણ કે તારા વિમિલા સ્વભાવથી હવે કોઈની મદદ કરવાનું કે એની પર ઉપકાર કરવાનો મારો રસ જ ઉડી ગયો છે.